अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज, देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। शास्त्र ने बताया कि अग्नि, आकाश, जल ने पृथ्वी वायु एमाथी आ बनेलू पिंड પણ એ બધા છે જળની, જળના જ, જળ તત્વના જ એક પ્રકારો છે, કેમ ચણા લોટ માંથી બધી વસ્તુ જુદી જુદી બનાવી એની જેવું જળ તત્વ છે, જળ તત્વ જ છે, બધી અવસ્થાઓ જળ તત્વની છે, એ અવસ્થાને એક્ટિવ ફોર્મમાં સહાયક કોણ થાય છે, બાકીના તત્વ ગતિ સહાયક, ચેતી સહાયક, સમય તત્વ અને સ્પેસ તત્વ। તો સ્વામીજી કેવળ જ્ઞાનીઓને તો આખું આજે જળ તત્વ અવસ્થા તો આપણા દર્શનમાં જે ખાલી સમજણમાં આવે છે, આપણને સમજણમાં, હા એમને દેખાય, દેખાય કેવળ જ્ઞાનમાં તત્વ દેખાય, અવસ્થા ના દેખાય, અવસ્થા તો ચામડાની આંખોથી દેખાય, ઈ પણ કેવળ જ્ઞાનમાં તત્વ દેખાય। એની પર બધાને થોડો બે ઓળખ કરો પાડો, મને જ્યારે તમે એ સત્સંગમાં મને જ્યારે ક્લિક થયું ને આપણે કે આ જે કર્મ સત્તાની દ્રષ્ટિ છે એ અવસ્થા જોવે એ કોઈ દિવસ ભેદ ના પાડી શકે, અને દર્શન છે એ જ ભેદ પાડી શકે, એટલે એ દ્રષ્ટિ સામાન્ય જીવનમાં પેરેલલ જ્યારે આપણે ઉપયોગ કરતા થઈએ છીએ ને ત્યારે જ પ્રગતિ, તો જ ખ્યાલ ત્યારે સમજાય છે, એટલે છે આ આખું આ યુનિવર્સ દેખાય છે એ તત્વથી જ ચાલે છે, સરળ ચાલે છે, અને આ બધી તત્વની અવસ્થાઓ છે બધી, શું છે તમે બહુ બ્રોડ ફોર્મમાં જુઓ ને તો ખ્યાલ આવે કે આ જગત ખરેખર કુદરત ચલાવે છે એ આપણને અહેસાસ થાય, કારણ કે હવા પણ કુદરતની છે, પાણી પણ કુદરતનું છે, અને ખાઈએ વનસ્પતિ પણ કોની છે, કુદરતની છે, એ કુદરત જો હવા પાણી ખોરાક ના આપે તો કોઈ પણ જીવ જીવી શકે, સૃષ્ટિ ચાલી શકે ના ચાલી શકે, એટલે ચલાવે છે ત્યારે હવા પાણી ને ખોરાક, તે સિવાય બાકી બધા રો મટીરિયલ પણ કોણ આપે છે, આપણે કપડા પહેરી રો મટીરિયલ કોનું, કુદરત, આપણે આ મકાન બનાવી રો મટીરિયલ કોનું, કઈ પણ વસ્તુ બનાવો રો મટીરિયલ કોનું, આ ફર્નિચર બનાવી રો મટીરિયલ કોનું, કુદરત, કુદરતી રચના સિવાય કશું છે, મનુષ્ય તો ખાલી એની બુદ્ધિથી એને પોતાની સગવડ પ્રમાણેનું આકાર આપે છે, પેલા કારણ શરીર ના સૂક્ષ્મ અને સૂક્ષ્મ તર બરાબર છે, તો એ ત્રણ પ્રકારના કર્મ, સ્થૂળ સૂક્ષ્મ કારણ, અને દાદા ભગવાન એમાં ચાર ભાગ પાડ્યા, સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ તમ, એ ચાર ભાગ પડે, પણ છે ત્રણ ભાગ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, સ્થૂળ એટલે આ દેખાય છે તે, સૂક્ષ્મ એટલે અંતસ્કરણ, ડિસ્ચાર્જ અંતસ્કરણ, અને ત્રીજું કારણ, કારણ એટલે ચાર્જ અંતસ્કરણ, એના બે ભાગ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ તમ, સૂક્ષ્મતર એટલે સંસાર લક્ષી ભાવ, અને સૂક્ષ્મતમ એટલે મોક્ષ લક્ષી ભાવ, આત્મા છે પરમાત્મા, અંદર છે બરાબર, અને બહાર બધું હવા, જળ, વાયુ બધું કુદરત છે બરાબર, તો આ ચલાવે છે આ, તો તમે માનો છો બીજાને કેમ, આને કેમ માનો, ચલાવે
પોતાને માને મૂર્તિને માને કુદરત અંદર બેઠો છે, હવા જળ વાયુ આકાશ સતત તમને કુદરત આપે છે, એમાં તમને રસ નથી, જે નથી આપતું એમાં તમને રસ છે, એનું કારણ કોણ નથી આપતું? આ મૂર્તિ ફોટો તમને શું આપે છે? નથી આપતું. તો આ તો સતત અંદર છે તો એમાં તમને વિશ્વાસ નથી. આ જે સાક્ષાત ભગવાન અંદર બેઠો છે એમાં તમને વિશ્વાસ નથી. મૂર્તિ તમને શ્વાસ હવા કાંઈ આપતી નથી તો તમને એમાં વિશ્વાસ છે? ફોટામાં વિશ્વાસ છે, આ ભાઈ કાંઈ તો વિશ્વાસ છે, વિધાય ઉપર વિશ્વાસ છે, જ્યાં કુદરત આટલું આપ્યું છે તો એની ઉપર તમને વિશ્વાસ નથી? એટલે પ્રશ્ન શું છે તમને? એટલે આત્મા પરમાત્મા છે તો હવા એને કેમ કોઈ માનતું નથી? કેમ ના માનતું? એમ કહું છું, જે સત્ય છે આપણી વાત કરો ને, સત્ય તો દેખાતું નથી કોઈને. જે સત્ય અંદર બેઠો છે આત્મા સો પરમાત્મા, એ તો દેખાતો જ નથી. હું ગોવિંદભાઈ તો એવું જ ભાન થાય, આત્મા સુઈ તો રહેતું નથી, એનું કારણ. એટલે કે આપણી દ્રષ્ટિ નથી કશું, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી સ્થૂળ છે ત્યાં સુધી સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો આત્મા છે એવું સમજાતું કે લક્ષમાં આવતું નથી. પણ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે એટલે ધીમે ધીમે આ ભેદ વિજ્ઞાન ખુલ્લું ધીમે ધીમે. બાકી મૂર્તિ છે અને ફોટા છે એ તો માનવીએ ઊભી કરેલી પ્રતિષ્ઠા છે. શું છે? પ્રતિષ્ઠા. માનવીએ પોતાની બુદ્ધિથી સગવડ પ્રમાણે ઊભી કરેલી પ્રતિષ્ઠા. શ્રદ્ધા. હા, સગવડ પ્રમાણે શ્રદ્ધા છે. તો પેલા તમે કોણ છે એ ઓળખાય કે આપણે ઈગોમાં શું છે, પેલા શું છે, વર્તમાન તીન તક શું કરે છે, એ કરવાનું છે કે આપણે પેલા આપણે કોણ છે ઓળખવા? કોણ છે એ જ ઓળખવાનું છે. હા, પછી આગળ ચાલે ને, પેલો પગથિયું ચડો તો આ તો ડાયરેક્ટ પૂછી સીડી ની વાત કરીએ તો ક્યાંથી આપણે સમજે? એ તો એ આપણે કેવું છે કે પ્રશ્ન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે તે પૂછી શકે. પૂછવાનું કારણ શું છે? એને વાંચ્યું હોય, સાંભળ્યું હોય, સમજ્યા હોય અને એમાં સંશય થયો હોય, ના સમજાવ્યું હોય તો પૂછે. આપણે આપણો પ્રશ્ન ના હોય તો આપણે ના પૂછે, પણ એનો પ્રશ્ન હોય તો પૂછે. બધી વસ્તુ પાયાનો હોય ને, બધી પાયા હોય તો મકાન રહે ને, એ બધી વાત સાચી. પણ પાયાની જરૂર છે, પણ પાયા સિવાયની પણ જેને જેને જરૂરિયાત હોય તો પૂછે ને. હા, એ તો પૂછી શકે એમાં કોઈ સચ. હા, તો વર્તમાન આપણે સંપૂર્ણ તંદુરસ્ત માણસ હોઈએ, કેવા હોય? સંપૂર્ણ તંદુરસ્ત હોઈએ, કોઈ રોગ ના હોય, અને દવાની દુકાન પાસેથી પસાર થઈએ તો કઈ દવા કામની? એ કોઈ તો નકામી છે દવા બધી? બધી નકામી છે. આપણે ના તંદુરસ્ત હોય આપણે શબ્દ બોલે, પણ નકામી છે બોલે? નકામી નથી. હવે આપણા માટે હવે સમજી ગયા. પણ જેને પ્રશ્નો છે એના માટે, એના માટે કામ ના. હવે તમે કયો છો આ તીર્થંકર વર્તમાન તીર્થંકર બરાબર, કેટલાય ભગવાન થઈ ગયા યુગમાં, એની કોઈ નામ યાદ નહી બરાબર. તો વર્તમાન તીર્થંકર છે એ કઈ રીતે આપણે બોલી શકીએ? વર્તમાન તીર્થંકર એટલે હાલ અત્યારે મહાવિદ્ય ક્ષેત્ર, એટલે કે આ ભરત ક્ષેત્ર છે એવું મહાવિદ્ય ક્ષેત્રમાં હયાત છે, એટલે એને વર્તમાન કહેવાય. તો બધા ભગવાન થઈ ગયા હોય જ ને? ના, જ્યાં સુધી દેહ સ્વરૂપે હોય ત્યાં સુધી હયાત કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી હયાત ના કહેવાય, એને વર્તમાન કહેવાય. દેહ સાથે હોય અને સંપૂર્ણ કેવળ જ્ઞાન સાથે હોય અને પોતે તીર્થંકર સ્વરૂપે હોય તો એને હયાત કહેવાય. તો આ શ્રીમંદર સ્વામી કયો તીર્થંકર વર્તમાન છે તો એ આપણે કઈ રીતે કહી શકીએ? એટલે હયાત છે એમ કહું છું. હજર અત્યારે છે જ. હા, શરીર સાથે અત્યારે છે જ. છે જ. તો એ કઈ રીતે કહી શકે? એ તો કેવળ જ્ઞાની કહી શકે. બસ એ બરાબર, આપણે તો ના જ કહી શકીએ. આપણે એને કહેલું એ રિપીટ કરી શકીએ. હા, બીજું શું કહી શકું? કેવળ જ્ઞાની કહી શકે. દેખાતો નથી, અનુભવમાં આવતો નથી, શ્રદ્ધામાં આવતો નથી, પછી શું થાય? ઉલો દેખાય છે.
કોણ? વર્તમાન વર્તમાન એ તો એમની મૂર્તિઓને ફોટા જ દેખાય ને, એ થોડું કામ આપે. એ તોય લોકોનું કામ ચાલે છે ને, એ તો લાલે છે, એ તો રોકી લે છે, પણ દેખાવો તો અંદર જોઈએ ને. એટલે અંદર ના દેખાય તો બહાર જ છે. પણ કહેવાનો મતલબ કે એ શ્રદ્ધાનું કાર્ય છે. અહીંયા આત્મા છે એ શ્રદ્ધા નથી, હકીકત છે. અનુભવ ના થાય ત્યાં સુધી એને શ્રદ્ધા કહેવાય, પણ શાશ્વત શ્રદ્ધા કહેવાય. શેને કહેવાય? શાશ્વત એટલે કાયમ. અરિહંત કાયમ ના ના કહેવાય. સિમંદર સ્વામી કાયમ ના ના કહેવાય છે. કાયમ નો છે એમાં રસ નથી. સિમંદર સ્વામી ની તમે ભજના કહેવાય. મૂર્તિ તો મંદિર માં આપણે બેહારી, પથ્થર આપણે લેવાય, એમાં બેહાર્યો આપણે, એમાં વિશ્વાસ છે. આ કુદરત અંદર તમારી અંદર બેહાર્યો, ભગવાન સાથ સાથ છે, એ વિશ્વાસ ને તમે બેહારેલો પથ્થર ની મૂર્તિ માં તમને વિશ્વાસ છે, અને સાથ સાથ કુદરત અંદર બેહાર્યો એમાં તમને વિશ્વાસ છે. એ તો પૈસા ખર્ચીને બિહારી વિશ્વાસ મળે છે. સ્વામીજી આ બધી કે ને કે દાદા ભગવાન કે હિન્દુસ્તાન માં જન્મ લીધો હોય ને તો આટલું તો એની પાસે સમજણ લઈને જ આવ્યો હોય છે. પાંચ ઇન્દ્રિયોની પાછળ કે આત્મા મળતો નથી ને આવો, અને આજે સ્વપુરુષાત્મા જે દર્શન થી આગળ વધુ એ માર્ગ પોતાનો છે અને એમાં સુવિધા છે. એટલે એ લેવલ ઉપર આ બધા આમ સુરતની ધરતી એમથી કુમારી વાળી છે તો માથું મૂકી દેવાય છે. એટલે એ લેવલ ઉપર થોડુંક આ બધાને વ્યથા તો છે જ, મુક્તિ સુખે જોતું છે, પણ મોક્ષ માર્ગ દાતા પણ સાચો માર્ગ નથી મળતો. ઘણા બધા એવા મોટા હૃદય વાળા માણસો છે આ બધા જ ઘણા બધા, પણ જ્યાં સુધી સાચી સમજણ ના મળે ત્યાં સુધી શું થાય? અત્યાર સુધી ખોટી સમજણ થી ચાલ્યા છે આપણે, શું છે, સામાજિક ધર્મ થી ચાલ્યા છે. સાચો ધર્મ શું છે આપણને ખબર નથી. માનવ ધર્મ જુદો અને આત્મ ધર્મ જુદો એ સમજાવવું જોઈએ. માનવ ધર્મ છે એ માનવ તરીકે બજાવવાનો ધર્મ છે, અને આત્મધર્મ છે એ માનવમાં રહી અને પોતાના સ્વ સ્વરૂપને ખોળવાનો ધર્મ છે. બે ધર્મ કેવા છે? જુદા છે. પેલો વ્યવહાર ધર્મ છે અને પેલો નિશ્ચય ધર્મ છે. એટલે મા બાપની સેવા કરવી, ઘર પરિવારનું ધ્યાન રાખવું, એ બધો એકબીજા સમાજ પડોશીનું ધ્યાન રાખવું, એ બધો માનવ ધર્મ છે. શું છે? આત્મધર્મ છે. આત્મધર્મ થી મોક્ષ છે, માનવ ધર્મ થી પુણ્ય છે. શું છે? માનવ ધર્મ, માનવ ધર્મ થી ઉપર જાય ત્યારે આત્મધર્મ સમજણ પડે. માનવ ધર્મ થી ઉપર જવું એટલે કે માનવ ધર્મ કરી લે પછી ખ્યાલ આવે કે હું જે કઈ સનાતન વસ્તુ પ્રાપ્ત કરવા માંગુ છું તે આની અંદર, પછી આત્મધર્મ ની પાછળ. માનવ ધર્મ બંધ કરીને નહીં, માનવ ધર્મ થી ઉપર જઈને. શું કીધું? માનવ ધર્મ એ પ્રકૃતિનો ધર્મ છે ને આત્મધર્મ એ અંદરનો ધર્મ છે, એ દ્રષ્ટિનો ધર્મ છે. એ દ્રષ્ટિનો ધર્મ સમજાય તારે ખ્યાલ આવે? પહેલા તો માનવ ધર્મ દ્રષ્ટિનો ધર્મ, પછી કે એને એને પોતાની સમજણ પ્રમાણે કે મારી દ્રષ્ટિ વચ્ચે શું છે, દ્રષ્ટિ ધર્મ છે,
હું તત્વને સમજી શકી એવો કોન્ફિડન્સ તો તમે કહો છો કે અમારી સાથે કોન્ફિડન્સ શાસ્ત્રમાંથી ના આવે, જીવતા જ્ઞાનીની સાથે બેસવાથી જ ક્રિએટ થાય. અને પછી જો પછી પોતે પોતાની દ્રષ્ટિથી પુરુષાર્થી થાય તો રિઝલ્ટ આવે છે. પણ એ તો અનાદિકાળથી પેલું જ્ઞાન કેવું થયેલું ખબર છે? પેલું ગાઢ થઈ ગયું. ગાઢ તો થયેલું, પણ જ્ઞાન એ થયેલું કે જ્ઞાન શાસ્ત્રમાંથી જ મળે એવું પાકું થઈ ગયું. શું થઈ ગયું? ત્યારે શાસ્ત્ર કે છે કે અમારી પાસે તો માહિતી છે. શું છે? માહિતી છે. જ્ઞાન ના હોય, શાસ્ત્ર પોતે જડ છે. કેવા છે? જડ છે. એમાં માહિતી હોય, જ્ઞાન ના હોય. શું ના હોય? જ્ઞાન ના હોય. પૈસા કમાવાની સરળ રીતોનું પુસ્તક ભૂખી નાખીએ તો પૈસા ના આવે. પ્રેક્ટિકલમાં જવું પડે. બોલતા નથી બધા. જ્ઞાન તો બધું ગોખી નાખ્યું, આખી 500 પાણી પુસ્તક ગોખી નાખ્યું. પૈસા કમાવાની સરળ રીતો એ ગોખી નાખ્યું. પૈસા આવે એમ જ્ઞાન તો મળી ગયું. એટલે જ્ઞાન કેવું હોવું જોઈએ? ચેતન, ચેતન જીવતું હોવું જોઈએ. ઇન્ફોર્મેશન નહીં. એટલે જીવતું જ્ઞાન હંમેશા જ્ઞાનીના હૃદયમાં હોય, અને ઇન્ફોર્મેશન શેમાં હોય? પુસ્તક. તમે એટલા માટે પ્રત્યક્ષની મહિમા જ્ઞાની પુરુષોએ ગાયો છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સચંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. રોકે જીભ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ વગર નિવડો આવે? ચોપડીઓ કશું જ ના કરે. ચોપડીઓ ખાલી તમને આધાર આપે સમય પસાર કરવાનો. પછી ત્યાં બેલેન્સ કરવાનું તમે કીધું છે, ને બેલેન્સ કર્યા પછી પુરુષાર્થ થાય છે. જ્ઞાનીના હૃદયમાં જ્ઞાન છે, એવું જ્ઞાન મારા પોતાના તત્વમાં છે. ઈ કોન્ફિડન્સ તને પુરુષાર્થી બનાવશે. જોડે જોડે વિનય ને વિવેક તો બધે આવે જ છે. એટલું જોઈએ. એ જ જોઈએ. આત્મા ને ના હોય પણ પ્રકૃતિ ને તો હોય ને. પ્રકૃતિ ને હોય તો એ પ્રકૃતિ ગણાય ને. પણ એમ તમે એમ કહો આ મને ગમે આ ગમે તો એને શું ફરક થાય? પ્રકૃતિ જ્યાં હોય ને સ્થિર લાગે ગમે પ્રકૃતિ ગઈ નો કહેવાય ને જ્યાં સુધી ગમતું ના ગમતું ત્યારે પ્રકૃતિ તો પ્રકૃતિ ને ગમતું ના ગમતું હોય દ્રષ્ટિમાં ગમતું ના ગમતું નીકળી જાય. પ્રકૃતિ થી જુદો પડ્યો નથી. દ્રષ્ટિ નથી ફરી. પ્રકૃતિ થી હું જુદો એવો સુધારમાં દ્રષ્ટિ એની નથી ફરી તો હજી ભટકે ને. ભટકે ને ભટકે એટલે એટલા ભટકવું એ જુદી વસ્તુ છે. ભટકવું આપણે કોને કહીએ છે? અજ્ઞાન સાથે ભટકે છે, જ્ઞાન સાથે ભટકે છે, કઈ રીતે ભટકે છે? રામે ભટકતા હતા, કૃષ્ણ ભટકતા હતા, મહાવીરે ગમતા ના ગમતામાં ભટકે છે. બધાને એમને ગમતું ના ગમતું નતું? કોને? રામ કૃષ્ણ મહાવીરે નતું ગમતું ના ગમતું? તો રામ ને તો પેલા સ્વરૂપમાં હોય એટલે ન હોય ને. એના સ્વરૂપમાં દ્રષ્ટિમાં હોવું જોઈએ નહીં એ આપણા જ્ઞાન નો પુરુષાર્થ કહેવાય. આ તો સાચું જ્ઞાન એ કહેવાય ને. દ્રષ્ટિમાં ન હોવું જોઈએ. આપણી દ્રષ્ટિ ચોખ્ખી જ હોવી જોઈએ.
ગમતું ના ગમતું ના હોય. એટલે દ્રષ્ટિ તો જુદી વસ્તુ છે, પણ વ્યવહાર તો હોય. વ્યવહારમાં હોય પણ દ્રષ્ટિમાં તો ના જોઈએ. આપણ દ્રષ્ટિમાં છે કે નહીં આપણને ખબર કેવી રીતે પડે? આપણે પુરુષાર્થથી જાગૃતિથી ખ્યાલ આવી જાય ને. એ તો આપણું પોતાનું ખ્યાલ આવે, બીજાનું કેવી રીતે ખ્યાલ આવે? બીજાનો ના આવે પણ આપણો ખ્યાલ આવે. હા, આપણો ખ્યાલ આવી જાય બરાબર છે, એ આપણા પૂરતું બરાબર છે. બીજાને બીજાને કેવું છે અંદર આપણને કઈ ખબર? એ તો એને જ ખબર હોય. બીજા તો આ ભાઈ અંદર હું વિચાર આવે આપણે થોડા જાણી શકીએ. બસ બસ, આની અંદર શું ચાલે તો પોતે પોતાની ખબર હોય. સારું, પોતે પોતાની ખબર નથી હોતી ને ભાઈ, અંદર રહેલા. બરાબર, we'll be right back.